નમસ્કાર મિત્રો એમ એસ ટ્ર યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કે વિદ્યાર્થીઓના ખાતામાં પંદરસો રૂપિયા જમા થશે ગુજરાત સરકારે એવું એલાન કર્યું છે કે દરેક વિદ્યાર્થીઓના ખાતામાં પંદરસો રૂપિયા જમા થશે તો કયા વિદ્યાર્થીઓના ખાતામાં પંદરસો રૂપિયા જમા થશે એ તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી તમામ વિગતો તમે જાણી શકો તો ચલો વિડિયોની શરૂઆત કરીએ સાતરેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે સરકારનો નવો નિર્ણય રાજ્યના ત્રણ પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓને આ પાસે આર્થિક સહાય લોકડાઉનના કારણે ધરે ગયેલા વિદ્યાર્થીઓ માટે નિર્ણય એપ્રિલ મહિનાના માટે સરકારને વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદરસો રૂપિયા ચૂકવશે એટલે કે એપ્રિલ મહિનાની અંદર દરેક વિદ્યાર્થીઓને પંદર પંદરસો રૂપિયા ચૂકવશે છાત્રાલય એટલે કે જે મિત્રો હોસ્ટેલમાં રહે છે અને જે ઘરે ગયા છે એ મિત્રોને પંદરસો રૂપિયા ચૂકવવામાં આવશે એ પંદરસો રૂપિયા કઈ રીતે મેળવવા એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું છાત્રાલયમાં રહેતા દિવ્યાંગો પણ સહાય મળશે એટલે કે જે દિવ્યાંગો છે એમને પણ સહાય પંદરસો રૂપિયા મળવાપાત્ર રહેશે વિદ્યાર્થીઓના વાલીઓના ખાતામાં જમા કરવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ છે અને એમના વાલીઓના ખાતામાં જમા થશે કારણ કે જે મિત્રો ભણતર સમયે અમુક હોસ્ટેલમાં છાત્રાલમાં રહેતા હોય છે તો એ મિત્રોને સૌથી વધુ લાભ મળવાપાત્ર રહેશે અને જે દિવ્યાંગો છે એમને પણ લાભ મળશે સહાય ચૂકવણીથી રાજ્ય સરકાર પર રૂપિયા પચાસ કરોડનો બોજ થશે એટલે કે જે સરકાર ત્રણ પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓને જે પૈસા ચૂકવે છે પંદરસો રૂપિયા એનાથી પચાસ કરોડનો જે સરકારને છે ને એમને બોજ રહેશે તો મિત્રો તમારે એ જાણવું હોય કે તમને જે એપ્રિલ મહિનામાં પૈસા મળવાપાત્ર છે પંદરસો રૂપિયા એ તમારે કઈ રીતે મેળવવા અને ક્યારે મળશે એ તમારી વિગત જાણવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો તો આ વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જયભાઈ